નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે તારીખ 25 સપ્ટેમ્બર 2024. અત્યારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ખાસ કરીને આજથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 તારીખથી લઈ અને આગામી સમયમાં 29 તારીખ સુધી ગુજરાતની અંદર પડશે ભારેથી અતિભારે વરસાદ. કોઈ કોઈ વિસ્તારોમાં તેમજ મોટાભાગના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. કચ્છ, ઉત્તર ગુજરાતના થોડા ઘણા વિસ્તારોને બાદ કરતાં મોટાભાગના વિસ્તારોમાં સારામાં સારો વરસાદની સંભાવના છે. તો સંપૂર્ણ માહિતી મેળવીએ. સૌથી પહેલાં અત્યારની આજની બપોરની અપડેટ જોઈએ. તો બપોરના સમયે અત્યારે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તેની વાત કરીએ. તો હાલ અત્યારે બપોરના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ચોટીલા, જસદણ, ગોંડલ, અમરેલી સાઈડના વિસ્તારો, ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે, વેરાવળ આજુબાજુના વિસ્તારો છે, ઉના, મહુવા સાઈડના કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય હળવા ઝાપટાની શરૂઆત થઈ શકે છે. તેમજ ખંભાત, વડોદરા, ડભોઈ, કરજણ, જંબુસર આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ આણંદ, ડાકોર, ગોધરા, પીપલોદ, દાહોદ, ચાંપાનેર આજુબાજુના વિસ્તારો, તેમજ કોસંબા, ભરૂચ, વંકલ, ડીડિયાપાડા, ઉમરપાડા, સુરત, બારડોલી, તાપી, નવસારી, બીલીમોરા, તેમજ વલસાડ, વાપી, ભવનાથ, અંબોશી, વાંસદા, ડાંગ, સાપુતારા, ખાડોલી, કપરાડા, વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. તો આ રીતે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે. જોઈએ આગામી સમયમાં. આજે સાંજના સમયની સાંજના 6 વાગ્યાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે મોટાભાગના વિસ્તારો છે, જેમાં વેરાવળ, ઉના, મહુવા, તળાજા, પાલીતાણા, તેમજ ગારિયાધાર, જૂનાગઢ, અમરેલી, ધારી, બગસરા, વિસાવદર, તુલસીશ્યામ, ભાવનગર, ઘોઘા, વલભીપુર, ઉમરાળા સાઈડના વિસ્તારો, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલ સુધી ભારે વરસાદની શક્યતા, ભાણવડ, પોરબંદર સુધી પણ સંભાવના છે. મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો વિરમગામ, અમદાવાદ, કપડવંશ, લુણાવાડા, ગોધરા, દાહોદ, બોડેલી, અલીરાજપુર, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા આજુબાજુના વિસ્તારો, તેમજ અમોદ, ભરૂચ, સુરત, તાપીમાં પણ વરસાદની સંભાવના છે. તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે, તેમાં પણ વરસાદ બપોરના સમયે જોવા મળશે. જોઈએ બપોર પછીના સમયે પણ વરસાદ જોવા મળશે. હવે આપણે જોઈએ રાત્રિની અપડેટ. તો રાત્રિના 12-1 વાગ્યાના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે, જેમાં ખેડબ્રહ્મા, ઈડર, વડનગર, તેમજ ડુંગરપુર આજુબાજુના ઉત્તર ગુજરાતના વિસ્તારો, તેમજ મહેસાણા સાઈડના જે વિસ્તારો છે, માણસા, પ્રાતિજ, હિંમતનગર, મોડાસા, માંડલી, સાગબારા, આ જે બધા વિસ્તારો છે, તેમજ મધ્ય ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો મોઢેરા, કડી, ગાંધીનગર, માણસા, બાયડ, માલપુર, લુણાવાડા સાઈડના વિસ્તારો, તેમજ અમદાવાદ, ધોળકા, નળ સરોવર, મહેમદાવાદ, મહુધા, કપડવંશ, બાલાસિનોર, ડાકોર, ગોધરા, પીપલોદ અને દાહોદ સાઈડના વિસ્તારો, તેમજ તારાપુર, આણંદ, બોરસદ, ખંભાત, વડોદરા, ચાંપાનેર, બોડેલી, છોટાઉદેપુર, અલીરાજપુર, આ જે બધા વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતમાં જંબુસર, કરજણ, ડભોઈ, તેમજ સિનોર, રાજપીપળા, દહેજ, ભરૂચ, ડેડિયાપાડા, ઉમરપાડા, કોસંબા, વંકલ સાઈડના જે વિસ્તારો છે, સુરત, બારડોલી, તાપી, નવસારી, બીલીમોરા, વાંસદા, ડાંગ, ભવનાથ, અંબોશી, વાપી, ખાડોલી, કપરાડા, વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળે. આવતીકાલે ખાસ કરીને વહેલી સવારે મુંબઈ આજુબાજુ સિસ્ટમ વધુ ભયાનક બની શકે છે. તો ગુજરાતમાં પણ તુલસીશ્યામ, રાજુલા, મહુવા, સાવરકુંડલા, તળાજા, તેમજ પાલીતાણા, ગારિયાધાર, જેસરબગદાણા, શિહોર, ભાવનગરમાં વરસાદની શક્યતા, તેમજ ખંભાત, અમોદ, વડોદરા, ભરૂચ, રાજપીપળા, તેમજ સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આટલા વિસ્તારોમાં પણ આવતીકાલે વહેલી સવારે વરસાદ જોવા મળશે. આવતીકાલે બપોરની વાત કરીએ, બપોરના 3 વાગ્યે ખાસ કરીને જોઈએ તો જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકામાં સામાન્ય વરસાદ હશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં આબુ રોડ, પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર સાઈડના વિસ્તારો હોય, મહેસાણા હોય, હિંમતનગર, અમદાવાદ સાઈડના વિસ્તારો, તેમજ ગાંધીનગર આજુબાજુના જે વિસ્તારો છે,
ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા તેમજ સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે અને આવતીકાલે 26 તારીખે સાંજના 7 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ તમામ વિસ્તારો આવી જાય, તેમજ અમરેલી, ભાવનગર, સૌથી વધારે ભાવનગરના તમામ વિસ્તારો, શિહોર, ઘોઘા, ગારિયાધાર, જેસર બગદાણા, પાલિતાણા, તળાજા મહુવા, તેમજ હવે આપણે જોઈએ તો વેરાવળ, ઉના, રાજુલા, અમરેલી, જૂનાગઢ, તુલસીશામ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. હવે જોઈએ દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાત, જેમાં ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ આજુબાજુના તમામ વિસ્તારો તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે. હવે આપણે જોઈએ 26 તારીખે રાત્રિની અપડેટ, તો રાત્રિના સમયે પણ ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારો, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 27 તારીખે 9 વાગ્યાની અપડેટ જોઈએ સવારની, જેમાં જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ સાઈડના વિસ્તારો, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારો તેમજ બપોરના સમયની પણ વાત કરીએ તો બપોરના 12-1 વાગ્યાના સમયગાળા દરમિયાન ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, વડોદરા, દાહોદ, પંચમહાલ તેમજ છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. તો ખાસ કરીને બપોર પછીના સમયે સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના પણ થોડા ઘણા વિસ્તારો છે 27 તારીખમાં જેમાં વરસાદ જોવા મળશે. જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તે પહેલાં કચ્છમાં ગાંધીધામ, ભુજ આજુબાજુ તેમજ મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર સોમનાથ આ તમામ વિસ્તારો. દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ છે, મહેસાણા છે, હિંમતનગર, અમદાવાદ, કપડવંજ, નડિયાદ, લુણાવાડા, ગોધરા, દાહોદ, મહીસાગર, બાંસવાડા સાઈડના વિસ્તારો, પાલનપુર, રાધનપુર, આબુરોડ, ખેડબ્રહ્મા, હિંમતનગર, ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. 27 તારીખે બપોર પછીના સમયે પણ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 27 તારીખે રાત્રિની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના, જેમાં પાલનપુર, મહેસાણા એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી તેમજ સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ખેડા, આણંદ તેમજ ભરૂચથી સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. 28 તારીખની વાત કરીએ તો 28 તારીખમાં પણ આ જે આખો પટ્ટો છે તેમાં વરસાદ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, માત્ર દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં હળવો વરસાદ રહેશે, એટલે કે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના નથી. 28 તારીખે બપોર પછીની અપડેટ જોઈએ તેમાં પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 29 તારીખની વાત કરીએ તો 29 તારીખે પણ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદની એક્ટિવિટી આ રીતે જોવા મળશે. 30 તારીખની વાત કરીએ તો તેમાં સામાન્ય હળવા ઝાપટા સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના ભાગોમાં ચાલુ રહેશે. હવે આપણે વાત કરીએ આગામી 4 તારીખથી, એટલે કે નવરાત્રિ દરમિયાન પણ સૌરાષ્ટ્રના જે ભાગો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદની એક્ટિવિટી ચાલુ થઈ શકે છે અને આગામી સમયમાં બંગાળની ખાડીની અંદર તેમજ અરબી સમુદ્રમાં, હવે તો ખાસ અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તો ગુજરાત તરફ પણ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેશે. ઓક્ટોબર નવેમ્બરમાં એકાદ બે વાવાઝોડા બનવાની પણ સંભાવના રહેલી છે.